નમસ્તે. બંધારણ માટે વિડીયો. રાજ્ય પુનર્ગઠન જે થયેલું હતું 1956 પછી કેવી રીતે રાજ્યો અલગ પડે છે, તો રાજ્ય પુનર્ગઠન માટે, રાજ્ય રચના માટે લાસ્ટ વિડીયો છે બંધારણ એકોર્ડિંગ. તો જોઈએ કે 1956 લાસ્ટ લેક્ચરમાં, લાસ્ટ વિડીયોમાં આપણે અલગ અલગ જે રાજ્યો રચવા માટે સમિતિઓ રચવામાં આવેલી હતી આ સમિતિઓની ચર્ચા કરી, પછી આંધ્રપ્રદેશની રચનાની ચર્ચા કરી. તો એ પછી અત્યાર સુધીના જે 29 રાજ્યો છે એની રચના કેવી રીતે થાય એને જોવાનો પ્રયત્ન કરીએ. અહીંથી પ્રશ્નો ઘણી વખત નીકળે છે એટલે મહત્વનું છે, થોડુંક ફોકસ કરજો. અહીંયા રાજ્ય રચના, પ્રથમ રાજ્ય રચાય છે ભાષા આધારિત આંધ્રપ્રદેશ, જે આપણે જોઈ ગયા. આંધ્રપ્રદેશ રચાય છે 1 ઓક્ટોબર 1953 રોજ. અહીંયા જે તે સમયના વડાપ્રધાન બુકમાંથી જોઈ અને લખવાનો પ્રયત્ન કર્યો, કદાચ ચેકઆઉટ ઇટ થોડુંક ઉતાવળથી લખેલું છે. તો પ્રથમ ભાષા આધારિત રાજ્ય આંધ્રપ્રદેશ 1 ઓક્ટોબર 1953, એના માટે 56 દિવસની ભૂખ હડતાલના કારણે પોટીસી રામલ્લુ મૃત્યુ પામે છે. આ ઘટના યાદ રાખવાની છે. પછી બને છે ગુજરાત ભારતનું 15મું રાજ્ય. જો અહીંયા મહારાષ્ટ્રનો સમાવેશ નથી થતો, કેમ કે મહારાષ્ટ્ર ઓલરેડી પહેલાંથી રાજ્ય હતું, એમાંથી અલગ પડે છે, એટલા માટે મહારાષ્ટ્ર નથી લખતા. બટ મહારાષ્ટ્ર પણ ગુજરાતની સાથે જ અલગ નામ ધારણ કરે છે. ગુજરાત ભારતનું 15મું રાજ્ય 1960માં. પછી દાદરાનગર હવેલી રાજ્ય નથી બનતું, બટ ભારતીય બંધારણમાં 10મા સુધારાથી 1961માં કેન્દ્ર શાસિત પ્રદેશ બને છે. નેક્સ્ટ પુડુચેરી. પુડુચેરી પણ કેન્દ્ર શાસિત પ્રદેશ બને છે, બટ 14મા બંધારણીય સુધારા 1962થી. હજુ પણ રાજ્ય નથી બનતું. રાજ્ય આંધ્રપ્રદેશ ગુજરાત પછી લગાતાર 3 સ્ટેટ છે કેન્દ્ર શાસિત પ્રદેશ બને છે, સોરી 3 એરિયા છે કેન્દ્ર શાસિત પ્રદેશ બને છે, એમાં ત્રીજો છે ગોવા, દીવ અને દમણ. 12મા સુધારાથી 1962માં કેન્દ્ર શાસિત પ્રદેશ બને છે. નેક્સ્ટ નાગાલેન્ડ. નાગાલેન્ડ ભારતનું ગુજરાતનું 15, 16મું નાગાલેન્ડ ભારતનું રાજ્ય બને છે. અહીંયાથી આવા પ્રશ્ન પૂછાયેલા છે, મે બી મને થોડું યાદ છે ત્યાં સુધી, કે સિક્કિમ યા ગોવા, બેમાંથી એક માટે પ્રશ્ન પૂછાયેલો હતો કે સિક્કિમ યા ગોવા ભારતનું કેટલામું રાજ્ય બને છે. તો કેટલામું રાજ્ય કયું રાજ્ય બને, આ મુદ્દો પણ એટલો જ મહત્વનો છે. નાગાલેન્ડ બને છે ભારતનું 16મું રાજ્ય, સાલ છે 1963. હિમાચલ પ્રદેશ ભારતનું બને છે 18મું રાજ્ય, સાલ છે 1971. બટ હવે અહીંયા થોડુંક જોઈ લઈએ, યાદ રાખવા માટે શું કરવું, રિપીટેશન કરવાથી સરળતાથી યાદ રહી જાય, એક વખતમાં કંઈ યાદ રહેવાનું નથી. તો રિપીટ કરતી વખતે શું ધ્યાન રાખવાનું, કે અહીંયા જે 70નું દશક છે, 60 એટલે 61 આવી રીતે હોય છે દશક, મોટે ભાગે 1414 હોય તો એ 15મું દશક કહેવાય છે. તો અહીંયા મતલબ કે જે 66ની સિરીઝ છે એમાં આપણે કેટલી બાબતો યાદ રાખવાની છે, હા અહીંયા સોરી નાગાલેન્ડ પછી હરિયાણા અને ચંડીગઢ સાથે સાથે નાગાલેન્ડ રાજ્ય બને છે અને ચંડીગઢને કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજધાની જાહેર કરવામાં આવે છે 1966માં. તો ગુજરાત 60માં, દાદરાનગર હવેલી 61માં, પુડુચેરી 62માં, ગોવા 62માં. તો 62માં પુડુચેરી, ગોવા દીવ દમણ એવી રીતે યાદ રાખીએ, નાગાલેન્ડ 63 અને 3 વર્ષ પછી હરિયાણા ચંડીગઢ 1966. તો આ વાત થઈ આ 70નો જે દશક છે એમાં. હવે નેક્સ્ટ હિમાચલ પ્રદેશ ભારતનું કેટલામું રાજ્ય બને, 18મું રાજ્ય 1971માં. નેક્સ્ટ આવીએ, હવે 1972માં 3 રાજ્યો અલગ પડે છે, મણિપુર, ત્રિપુરા અને મેઘાલય. મણિપુર, ત્રિપુરા અને મેઘાલય. તો રાજ્ય પુનર્ગઠનમાં પહેલી સાલ એવી આવે છે કે આ સાલમાં 3 રાજ્યો રચાય છે. તો સાલ છે 1972, રાજ્ય રચાય છે 3, અનુક્રમે મણિપુર 19મું, ત્રિપુરા 20મું અને મેઘાલય 21મું રાજ્ય બને છે. નેક્સ્ટ સિક્કિમ. સિક્કિમ બને છે 1975માં ભારતનું 22મું રાજ્ય. ફરી વખત દશક વાઇઝ જોઈ લઈએ તો 7ની સિરીઝમાં મતલબ કે 80ના દશકમાં રાજ્ય કેટલા બને છે, હિમાચલ પ્રદેશ 71, મણિપુર, ત્રિપુરા, મેઘાલય 72 અને સિક્કિમ 73-74 છોડી 1975માં ભારતનું 22મું રાજ્ય બને છે. મિઝોરમ ભારતનું બને છે 23મું રાજ્ય. ફરી વખત એક સાલમાં 3 રાજ્ય આવે છે 75 પછી સડનલી. અહીંયા 8ની સિરીઝ છે અને 90નું દશક છે. 3 રાજ્ય બને છે મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને
ગોવા, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ગોવા. અનુક્રમે મિઝોરમ 23મું, અરુણાચલ પ્રદેશ 24મું અને ગોવા 25મું રાજ્ય બને છે. સાલ છે 1987. ટોટલ 3 રાજ્યો આ સાલમાં અલગ પડે છે. નેક્સ્ટ છત્તીસગઢ. ફરી વખત 2000ની સાલમાં 3 રાજ્યો રચાય છે, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ. 2000ની સાલમાં ફરી વખત 3 રાજ્યો અલગ પડે છે, છત્તીસગઢ 26મું, ઉત્તરાખંડ 27મું, ઝારખંડ 28મું. સાલ છે 2003. અંતે લાસ્ટ જે ભારતનું છેલ્લું રાજ્ય બને છે તેલંગાણા. તારીખ પણ યાદ રાખવાની છે, 2 જૂન. 29મું રાજ્ય 2014. તો આ વાત થઈ રાજ્ય પુનર્ગઠનની. ફરી વખત જલ્દીથી રિપીટ કરી લઈએ. આંધ્રપ્રદેશ 1 ઓક્ટોબર 1953 ભાષા આધારિત રચાયેલું પ્રથમ રાજ્ય. ભારતનું 15મું રાજ્ય ગુજરાત 1960. દાદરાનગર હવેલી 10મો સુધારો 1961. પુડુચેરી 14મો સુધારો 1962. ગોવા દીવ દમણ 12મો સુધારો 1962. નાગાલેન્ડ 16મું 1963. હરિયાણા ચંડીગઢ 17મું 1966. હિમાચલ પ્રદેશ 18મું 1971. મણિપુર 19મું 1972. ત્રિપુરા 20મું. મેઘાલય 21મું 1972. સિક્કિમ 22મું 1975. મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ગોવા અનુક્રમે 23મું 24મું 25મું. સાલ છે 1887. 3 છત્તીસગઢ 26મું, ઉત્તરાખંડ 27મું, ઝારખંડ 28મું. 3-3 સાથે 2000ની સાલમાં બને છે. અંતે તેલંગાણા 2 જૂન. 29મું રાજ્ય 2014ના રોજ. ફરી વખત થોડીક વાતોને તારવી લઈએ. 3 વખત 3-3 રાજ્યો બને છે. 1972માં 3 રાજ્યો બને, 1987માં બને છે અને 2000ની સાલમાં 3-3 રાજ્યો એકસાથે રચાય છે. અહીંથી હું તમને થોડાક પ્રશ્ન કરું છું અને તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ કયા કયા રાજ્યોમાંથી અલગ પડે છે? આ જવાબ તમારે નીચે લખવાનો છે, કોમેન્ટ બોક્સમાં પોસિબલ હોય તો. અહીંયા એની સામે લખેલા છે જવાહરલાલ નહેરુ. ક્યાં સુધી? નાગાલેન્ડ સુધી. જવાહરલાલ નહેરુ ત્યારે વડાપ્રધાન હોય છે. હરિયાણામાં ઇન્દિરા ગાંધી, હિમાચલ પ્રદેશમાં ઇન્દિરા ગાંધી, મણિપુર ઇન્દિરા ગાંધી, ત્રિપુરા, અહીંયા મેઘાલય સુધી ઇન્દિરા ગાંધી. ફરી વખત મિઝોરમ, રાજીવ ગાંધી હોય છે વડાપ્રધાન. અરુણાચલ પ્રદેશ, ઇન્દિરા ગાંધી. ફરી વખત ગોવા, ઇન્દિરા ગાંધી. અને છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડ, અટલ બિહારી વાજપેયી. આ મુદ્દો આપણા માટે કરંટનો હોઈ શકે, બની શકે. અને અંતે તેલંગાણામાં વડાપ્રધાન હોય છે નરેન્દ્ર મોદી. તો આ એટલા રાજ્યો છે, એને વારંવાર તમે જોતા રહેશો તો સરળતાથી યાદ રહી જશે. પ્રશ્નો નીકળી શકે, કેટલામું રાજ્ય રચાય છે, કેટલામાં સુધારાથી કયો કેન્દ્રશાસિત પ્રદેશ બને છે, કઈ સાલમાં કયું રાજ્ય અલગ પડે છે અને મેબી ક્યાં વડાપ્રધાન હતા આ સમયે. થેન્ક યુ સો મચ.